હું દિવ્યેશ ડિમ્મર, આપ સર્વ વિદ્યાર્થીઓનું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર 3, શિલ્પ અને સ્થાપત્ય. ભારતના એક સાંસ્કૃતિક વારસા તરીકે શિલ્પ અને સ્થાપત્ય વિશે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. આના અગાઉના ચેપ્ટરમાં, એટલે કે ચેપ્ટર નંબર 2માં, આપણે ભારતના વારસા તરીકે હસ્તકલા અને લલિત કલાનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ટોટલ 4 ગુણનું આ ચેપ્ટર છે, શિલ્પ અને સ્થાપત્ય, જેની અંદર ઘણા બધા IMP સવાલો છે. અને આ ચેપ્ટર એકંદરે એટલું સહેલું છે કે એક વખત જોતાની સાથે જ કેટલાક સવાલો તો તમને યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોમાં આપણે પ્રાચીન નગરના ખોદકામ કરતી વખતે મોહેંજોદડો નામની નગર રચના મળી આવી હતી, બરાબર. એ મોહેંજોદડોના રસ્તાઓ અને ગટર યોજના વિશે આપણે ચર્ચા કરી હતી. બંને સવાલ 3-3 ગુણમાં પૂછી શકાય પરીક્ષામાં, ખૂબ જ સહેલા અને ખૂબ જ IMP છે. પરંતુ એ સવાલ ચલાવતી વખતે મેં તમને કીધું હતું કે એક વસ્તુની ચર્ચા કરવાની રહી ગઈ છે. એ આ પાઠનો પહેલો ટોપિક હતો કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. 2 ગુણનો આ પણ એક IMP સવાલ છે, બરાબર. પહેલાં સવાલ સમજી લઈએ કે સવાલ શું કહેવા માંગે છે. પ્રાચીન ભારતનું નગર આયોજન, બરાબર, એટલે કે જે નગરની રચના થઈ હતી પ્રાચીન ભારતમાં, એ નગરની રચના કઈ રીતે કરવામાં આવી હતી તે સમજાવો. તો સૌથી પહેલાં તો પ્રાચીન ભારતના નગર રચનામાં મુખ્યત્વે 3 વિભાગ પડતા હતા. કેટલા વિભાગ પડતા હતા? ટોટલ 3 વિભાગ પડતા હતા. એ 3 વિભાગ એ રીતે હતા કે જે મોટા અધિકારીઓ હોય એનો ગઢ અલગ હોય, બરાબર છે. પછી એના નીચેના નાના નાના અધિકારીઓ હોય એમની નગર રચના અલગ હોય, અને જે સામાન્ય નાગરિક હોય, એટલે કે જે સામાન્ય રહેવાસી હોય, એ લોકોની નગર રચના અલગ હોય, બરાબર છે. તો સૌ પ્રથમ આની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ આવે શાસક અધિકારીઓનો ગઢ, એને આ લોકો કહેવાય સીટડન, બરાબર. નામ યાદ રાખજો, શાસક અધિકારીઓ એટલે કે જે નગરનું આયોજન કરતા હોય, નગરની જે વહીવટ ચલાવતા હોય એવા અધિકારીઓ, જેમ કે રાજા, એના મંત્રીઓ, સહમંત્રીઓ, સેનાપતિઓ, બરાબર છે. આ બધાનો સમાવેશ એમાં આવશે, શાસક અધિકારીઓના ગઢમાં, જેને શું કહેવામાં આવે છે, સીટડન, બરાબર. પછી અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું ઉપલું નગર, બરાબર છે. જે બીજા અન્ય અધિકારીઓ હોય એ અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું ઉપલું નગર. અને છેલ્લું, સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર, બરાબર છે. સૌથી નીચલું નગર એટલે કે સામાન્ય રહેવાસી, કે જે એ રાજાની પ્રજા હોય, એ પ્રજા જ્યાં રહેતી હોય તેના આવાસ ધરાવતું નીચલું નગર. તો શાસક અધિકારીઓનો ગઢ સીટદલ, પછી અન્ય અધિકારીનો આવાસ ધરાવતું ઉપલું નગર, અને સામાન્ય નગરજનોનો આવાસ ધરાવતું નીચલું નગર. હવે એની વિશેષતા શું હતી? તેની વિશેષતામાં 3 મુદ્દા લખવા પડે અને 3 મુદ્દામાં એને ડિટેલમાં સમજાવવા પડે. તો સૌથી પહેલું એની વિશેષતા એ હતી કે શાસક અધિકારીઓના મકાન, બરાબર છે, ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા હતા. તમે બાહુબલી પિક્ચરમાં જોયું હશે કે રાજાનો મહેલ એકદમ ઊંચાઈ ઉપર હોય અને સામાન્ય પ્રજા નીચે મેદાન પ્રદેશોમાં રહેતી હોય, બરાબર. તો શાસક અધિકારીના ગઢ એટલે કે મકાન ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા હતા. આગળ અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલથી સુરક્ષિત બનાવેલી છે, બરાબર. જે બીજા અન્ય અધિકારીઓ હોય એ અન્ય અધિકારીઓના જે નગર છે એને રક્ષણાત્મક દિવાલોથી કેવી બનાવેલી હોય છે, સુરક્ષિત બનાવેલી હોય. અને આ નગરમાં 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. કેટલા ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે? 2-5 ઓરડાવાળા, એટલે જે સામાન્ય અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું જે ઉપલું ગૃહ હતું, બરાબર, એને રક્ષણાત્મક દિવાલોથી ઘેરાઈને આવેલા હોય. અને આ ઉપરાંત એની અંદર, બરાબર છે, 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. અને સૌથી છેલ્લું, સામાન્ય નગરજનોના રહેવાસીઓ, એટલે કે સામાન્ય નગરજનોના, એટલે કે નીચલા નગરના મકાનો, એ મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનેલા હતા. એટલે કે સામાન્ય રહેવાસી લોકોના ઘરો એ શેનાથી બનાવેલા હતા? તો હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રાચીન ભારતનું નગર આયોજન અને તેની વિશેષતા, શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓનું ઉપલું ઘર અને સામાન્ય નગરજનોનું નીચલું ગ્રહ, બરાબર, એની તમામની વિશેષતા હતી, બરાબર. હવે આપણે પાછા પહેલા સવાલ ઉપર આવી જઈએ કે મોહેંજોદડોના મકાનમાં કઈ વિશેષતા હતી, બરાબર છે. તો સૌ પ્રથમ ગયા વિડીયોમાં આપણે મોહેંજોદડોના રસ્તાઓ અને ગટર રચના વિશે જોઈ હતી, બરાબર ને.
મોહેંજોદડોની ગટર રચના વિશે મેં વાત કરું તો દરેક મકાનમાં એક ખાળકૂવો હતો, બરાબર છે? આ ખાળકૂવો નાની ગટરો સાથે અને નાની ગટરો મોટી ગટરો સાથે જોડાયેલી હતી. નિશ્ચિત અંતરે મોટી ગટરોના નિશ્ચિત અંતરે ઢાંકણા રાખવામાં આવ્યા હતા, આથી ગટરની સાફ સફાઈ સમય અંતરે કરવામાં આવે. ગટર રચના એવી હતી કે નાની ગટરમાં અમુક અંતર સુધી પાણી ભરાય, અમુક ઊંડાઈ સુધી પાણી ભરાય, એટલે આપમેળે એ પાણી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું, બરાબર છે? આ રીતે ગટર યોજના હતી. અને રસ્તાઓની વાત કરીએ, બરાબર, તો રસ્તાઓ એકબીજાને ક્યાં મળતા હતા? કાટખૂણે મળતા હતા. શેરીના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. પછી દરેક રસ્તાઓમાં સમય અંતરે આપણને ચોક્કસ અંતરે ખાડાઓ જોવા મળતા હતા. એ ખાડાઓ રાત્રિ પ્રકાશ માટેના થાંભલાઓ હોવાનું મનાય છે, બરાબર છે? પછી શહેરમાં એક જ દિશામાં જતા રસ્તાઓને, બરાબર, રાજમાર્ગ કહેવામાં આવતા હતા, જેમાં કશે કોઈ વળાંક હોતા નથી અને એ રાજમાર્ગ એકબીજાને કાટખૂણે વળતા હતા, બરાબર ને? એક આપણે જોયેલું ઉત્તર દક્ષિણ અને એક પૂર્વ પશ્ચિમ, એને આપણે ચાર રસ્તા કહીએ, બરાબર? તો આ હતી એમના રસ્તાઓ અને ગટર યોજના. હવે આપણે જોવાનું છે મોહેંજો દડાના મકાનોમાં કઈ વિશેષતા હતી, અથવા તો આ સવાલ પૂછવામાં બીજી રીતે પૂછવો હોય તો મોહેંજો દડોનું નગર આયોજન વિશે ચર્ચા કરો. શું પૂછાય? નગર આયોજન, બરાબર. આ સવાલ પણ 3 ગુણનો આઈએમપી સવાલ છે, બરાબર. પરીક્ષામાં પૂછી શકાય તેવો અને ખૂબ જ સહેલો, બરાબર. મકાનોની જગ્યાએ તમને પૂછી શકે નગર રચના, મોહેંજો દડોના નગર રચનામાં કઈ કઈ વિશેષતા હતી, નગર આયોજનની કઈ કઈ વિશેષતા હતી. તો આજે પણ આપણે લોકો આપણા ઘરના મકાનો છે, બરાબર, એ વરસાદના પાણીથી અને બીજા વસ્તુઓથી બચવા માટે આપણે ઊંચા ઓટલા ઉપર બાંધીએ છીએ, બરાબર છે? એને જમીન ઉપર બાંધતા નથી. તો સૌથી પહેલાં નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પીઠિકા ઉપર બાંધતા હતા, બરાબર. પીઠિકા એટલે ઓટલા, બરાબર છે? ઊંચાઈ ઉપર બાંધતા હતા. સેનાથી બચવા માટે? નદીના પૂર કે ભેજથી બચવા માટે, બરાબર છે? બીજો મુદ્દો, શ્રીમંતોના મકાનો, શ્રીમંતો એટલે કે પૈસાવાળા, શ્રીમંતના મકાનો 2 માળના અને 5-7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા, બરાબર. આજે પણ આવું જ જોવા મળે છે, 2 માળના નહીં હોય, વધારે માળના હોય, બરાબર છે? શ્રીમંતના મકાનો કેટલા માળના? 2 માળના, બરાબર. અને કેટલા ઓરડા? 5-7 ઓરડાવાળા. જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. આગળ, આખા નગરની ચારે બાજુ દિવાલની રચના કરવામાં આવી હતી. તમે ગઢ ઉપર ફરવા ગયા હોય, બરાબર, તો તમે જોયું હશે કે ગઢની ફરતે કિલ્લેબંધી કરેલી હોય, બરાબર. એવી રીતે આખા નગરની ચારે બાજુ શું આવેલી હોય? દિવાલની રચના કરવામાં આવેલી હતી. તમે જોયું હશે કે જે મોટા મોટા આપણા ફિલ્મ સ્ટારો છે અને સેલિબ્રિટીઝ છે, એ સેલિબ્રિટીઝ અથવા તો તમે કોઈ પોસ્ટ એરિયામાં જાઓ અને ત્યાં કોઈ સારા વ્યક્તિનો બંગલો જુઓ તો એના ઘરની આજુબાજુ ઉપર પણ ઊંચી દિવાલો કરેલી હોય, બરાબર છે? એ ઊંચી રક્ષણાત્મક દિવાલો કરેલી હોય, જેના કારણે કોઈ પણ વ્યક્તિ ચડીને આવી ન શકે અથવા અંદરની પ્રવૃત્તિને આપણે જોઈ શકીએ નહીં, બરાબર છે? તો આખા નગરની ચારે બાજુ દિવાલની રચના કરવામાં આવી હતી. મકાનોના રસ્તા જાહેર રસ્તામાં પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીઓમાં પડતા હતા, બરાબર છે? મકાનોના દરવાજા એ જાહેર રસ્તા ઉપર નહીં પરંતુ અંદરની બાજુ કે શેરી ગલીઓમાં પડતા હતા. જેમ કે આપણા એરિયાની જ વાત કરી લઈએ, બરાબર છે, તો આપણે જોયું હશે કે આપણા જે જાહેર રસ્તાઓ છે એ જાહેર રસ્તાઓ ઉપર કોઈ પણ ઘરના દરવાજા હશે નહીં. આપણા ઘરના દરવાજાઓ, ધારો કે આપણું કોર્નરનું મકાન હોય, બરાબર છે, છતાં પણ આપણા ઘરનો દરવાજો એ શેરીની અંદર જ આવતો હોય, બરાબર છે, એ જાહેર રસ્તા ઉપર પડતા હોય નહીં, બરાબર છે. મકાનોમાં હવા ઉજાસ માટે બારી બારણા હતા. શું હતા? મકાનોમાં હવા ઉજાસ માટે બારી બારણા રાખવામાં આવેલા હતા, વેન્ટિલેટરની સુવિધાઓ હતી. દરેક મકાનોમાં કોઠાર, રસોડું અને સ્નાનગૃહ હોવાના અવશેષો મળી આવ્યા છે, બરાબર છે? દરેક મકાનોમાંથી કોઠાર એટલે અનાજ ભરવાની જે રૂમ હોય, બરાબર છે, જગ્યા, એને શું કહેવામાં આવે? કોઠાર, બરાબર છે. રસોડું અને સ્નાનગૃહ, આ સ્નાનગૃહ વિશે આપણે આના પછીના વિડીયોમાં માહિતી મેળવીશું, બરાબર છે, અને સ્નાનગૃહ હોવાના અવશેષો મળી આવ્યા છે. આગળ, મકાનોના ઉપલા માળે એટલે કે ઉપરના માળે, મકાનોના ઉપરના માળે જવા માટે સાંકળા
અને ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ હતી. એક માળ પરથી બીજે માળ પર જવું હોય તો તેના માટે સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરો હતા. આમ મોહેંજોદડો એ નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. બરાબર છે. તો આ હતી મોહેંજોદડોના મકાનોની વિશેષતા, અથવા તો મોહેંજોદડોનું નગર આયોજન, જેની અંદર સૌથી પહેલાં લખીશું કે મકાનો નદી કે પૂર, નદીના પૂર કે ભેજથી બાંધવા બચવા માટે ઊંચી પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા. બીજો મુદ્દો, શ્રીમંતોના મકાનો બે માળના અને પાંચ સાત ઓરડાવાળા, જ્યારે સામાન્ય વર્ગના મકાનો એક માળના અને બે ત્રણ ઓરડાવાળા હતા. મુદ્દા નંબર 3, આખા નગરની ચારે બાજુ દિવાલની રચના કરવામાં આવી હતી. મુદ્દા નંબર 4, મકાનોના દરવાજા જાહેર રસ્તામાં ખુલવાને બદલે અંદરની બાજુ કે શેરીઓમાં પડતા હતા. નંબર 5, મકાનોમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. નંબર 6, દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનગૃહ હોવાના અવશેષો મળી આવ્યા છે. અને છેલ્લો મુદ્દો, મકાનોમાં ઉપલા માળે જવા માટે સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અગાઉના વિડીયોમાં આપણે હજી મોહેંજોદડોના સ્નાનગૃહો વિશે બરાબર અને જાહેર બાંધકામો વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો એને શેર કરજો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.